જામનગરના નાંદોરી ગામની પ્રાથમિક શાળા વિવાદોના ઘેરામાં સપડાય છે. શિક્ષકોની ઘટને લઈને શાળામાં ગ્રામજનોએ સતત પાંચમા દિવસે તાળાબંધી કરી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો. શાળામાં શિક્ષકો નહીં ફાળવાતા ગ્રામજનોએ હવે ઉપવાસ આંદોલનનો માર્ગ પકડ્યો છે. મહત્વનું છે કે આ શાળામાં 193 વિદ્યાર્થીઓ સામે માત્ર 3 જ શિક્ષક છે, જેમાં એક શાળાના આચાર્ય ખુદ છે. 2 શિક્ષકો જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોનો આરોપ છે કે માત્ર 2 શિક્ષકો જ બાળકોને અભ્યાસ કરાવતા હોવાથી તેમને અધૂરા અભ્યાસનું જ્ઞાન મળે છે. તેથી ગ્રામજનોએ શાળામાં નવા શિક્ષકની ભરતી કરવા અંગે માંગ ઉઠાવી છે. ત્યારે જોવું રહ્યું કે ગ્રામજનોને હવે આ દિશામાં ન્યાય ક્યારે મળે છે તથા વિદ્યાર્થીઓને નવા શિક્ષક મળે છે કે કેમ. ગ્રામજનો શાળાના પટાંગણમાં જ બેસી ગયા હતા. 193 જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણે છે, પરંતુ ફક્ત 2 શિક્ષકો છે. એક શાળાના આચાર્ય છે, 2 અન્ય શિક્ષકો જે 193 જેટલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, ત્યારે નવા શિક્ષકોની ભરતી અંગેની માંગ કરી રહ્યા છે ગ્રામજનો. વધુ માહિતી સાથે નથુ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. નથુ, જે રીતે એક તરફ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી અને તેને લઈને એક માંગ પણ ઉઠી છે લોકોની, બીજી તરફ આ રીતે શાળામાં જ શિક્ષકોની ઘટ જોવા મળે છે. જી ચોક્કસ, જણાવી દઉં છું, છેલ્લા 6 મહિના ત્યાં જે લાલપુર તાલુકાનું નાંદુરી ગામ છે ત્યાં તાલુકા શાળા છે, એમાં પ્રાઇમરી કક્ષામાં માત્ર 3 જ શિક્ષકો છે. એ પણ એક શિક્ષક છે જે આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આમ જોવા જઈએ તો 2 શિક્ષકો વચ્ચે 193 વિદ્યાર્થીઓ ભણે છે, જેને લઈને અપૂરતું શિક્ષણ અને ગુણવત્તા સભરનું શિક્ષણ નથી મળતું તેવો ગ્રામજનોની ફરિયાદ છે. પોતાના બાળકોનું ભવિષ્ય અંધકારમય લાગતા તેઓ ગત શુક્રવારથી જે શાળા છે એને તાળાબંધી કરી છે અને આ તે તાળાબંધીનો દોર છે તે આજે પણ અવિરત રાખ્યો છે. પરંતુ 4 દિવસ શરૂઆતનો જે તાલુકા શાળા હતી ત્યારે જે શિક્ષકોની જે હતી જે મહેકમ મુજબના શિક્ષકો હતા, પરંતુ છેલ્લા 6 મહિના બદલી થઈને જે શિક્ષકો ચાલ્યા ગયા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં અસર દેખાઈ રહી છે. અને ગ્રામજનો દ્વારા જ્યાં સુધી જે શિક્ષકોની ઘટ છે પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી કરવામાં આવશે અને આંદોલન જે છે ઉપવાસ આંદોલન આજથી જે શરૂ કરાયું છે તેને પણ અવિરત રાખવામાં આવશે તેવું ગ્રામજનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જી બિલકુલ, આભાર નથુ આ સમગ્ર માહિતી બદલ. તો શિક્ષકોની ભરતી હતી 6 મહિના પહેલા, પરંતુ બદલી કરાવીને પણ અમુક શિક્ષકો જતા રહ્યા છે. ત્યારબાદ જે શિક્ષકોની ઘટ અહીં ઉત્પન્ન થઈ છે, જેનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે તાત્કાલિક શિક્ષકોની ભરતી અંગેની માંગ કરાઈ રહી છે.